હું નથી દેખાય ભગવાન આ કોઈ છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયઃ યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે રોગાન શેષાન પહંસિ તુષ્ટા રુષ્ટાતુ કામાન સકલાન અભીષ્ટાન ત્વામાશ્રિતાનાન્ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હ્યશ્રયતાં પ્રયાંતિ સર્વા બાધા પ્રશમનં ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ્વૈરિ વિનાશનમ સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે રોગાન શેષાન પહંસિ તુષ્ટા રુષ્ટાતુ કામાન સકલાન અભીષ્ટાન ત્વામાશ્રિતાનાન્ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હ્યશ્રયતાં પ્રયાંતિ સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ્વૈરિ વિનાશનમ સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે રોગાન શેષાન પહંસિ તુષ્ટા રુષ્ટાતુ કામાન સકલાન અભીષ્ટાન ત્વામાશ્રિતાનાન્ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હ્યશ્રયતાં પ્રયાંતિ સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ્વૈરિ વિનાશનમ ગઈકાલે પૂર્વ ભૂમિકા ગજેન્દ્ર સ્તુતિની ગજેન્દ્ર મોક્ષ પહેલાની પૂર્વ ભૂમિકા ગઈકાલે આપણે જોઈ હતી અને એની અંદર મેઇન વસ્તુ હતી કે જે મગર મચ્છ હતો એ આગલા જન્મ પૂર્વ જન્મની અંદર હુ નામનો એક ગંધર્વ હતો અને ગજેન્દ્ર પોતે જ પૂર્વ જન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને બહુ જ સારા ઈશ્વરના પરમ ભક્ત હતા અને એને બંનેને અમુક રીતે શાપ પ્રાપ્ત થયો હતો અને એને કારણે ગંધર્વને મગરમચ્છની યોની મળી અને જ્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાને ગજેન્દ્રની યોની મળી
અને પછી જે બધું વર્ણન જોયું એનેમાં છેલ્લે હોયું કે એ બધા ગજેન્દ્ર છે, બધા જ હાથીઓ અને એની વાઇફ સાથે સરોવરની અંદર પાણી પીવા ગયા અને બધા અંદર આનંદ કરતા હતા. એમાં કોક મગરમચ્છ છે ગ્રાહ, આનું અહીંયા એનું નામ આપ્યું છે ગ્રાહ, ગ્રાહે એનો પગ પકડ્યો અને 1000 વર્ષ સુધી બંને વચ્ચે ફાઇટ ચાલી કે યુદ્ધ ચાલ્યું. એ યુદ્ધની અંદર ધીમે ધીમે ગજેન્દ્રની શક્તિ ક્ષીણ થવા લાગી અને મગરમચ્છ પાણીમાં હોવાથી એની શક્તિ દિન બ દિન વધવા લાગી. અને પછી આ 8મા અધ્યાયના બીજા એટલે 8મા સ્કંદના છેલ્લા 32મા શ્લોકની અંદર ગજેન્દ્રએ નક્કી કરી નાખ્યું કે કોઈ પણ મારા સાથી કહેવાય ને ગજાહા એટલે કે હાથીઓ છે, મોચી તુમ ન પ્રભવંતી, એ મને છોડવા માટે શક્તિમાન નથી, તહ કરિણ્યઃ, તો પછી કેવી રીતે આ હાથીણી છે એ મને છોડવા માટે સમર્થ થઈ શકે, અને અત્યારે હું કેવો છું, તો કે અહમ ગ્રાહેણ પાશેન આવૃત્તઃ, હું મગરમચ્છના પાશથી ઘેરાઈ ગયેલો છું કે બંધાઈ ગયેલો છું, અને આ કોને કારણે છે, તો કે વિધાતુ, વિધાતાની કે બ્રહ્માજીની ઈચ્છાને કારણે હું ઘેરાઈ ગયેલો છું, એટલે કે હવે મારે શું કરવું જોઈએ, તો કે પરમેશ્વરના શરણે મારે જવું જોઈએ, અને પરમેશ્વર કોણ છે, તો કે બ્રહ્માજી એ બધાના એ કોણ છે, તો કે માલિક સ્વામી, જેની લીધે બ્રહ્માજી પોતાનું કાર્ય કરી શકે છે, એવું આપણે જોયું હતું. અને એના પછીનો જે 33મો શ્લોક છે એની અંદર એને નક્કી કર્યું કે કોક ઈશ્વર છે, યહ કશ્ચન ઈશ એવા જે કોઈ ઈશ્વર છે, એ ઈશ્વર શું છે, તો કે એ ભીતમ પ્રપન્નમ પરિપાતી, એ ઈશ્વર છે જે અત્યંત ભયભીત હોય, પ્રપન્નમ જે અત્યંત શરણે આવેલા હોય એને ભગવાન શું કરે છે, તો કે એને બચાવે છે, પરિપાતી પરિપાહી આપણે કે પાહી માં પામી એટલે કે મને બચાવશે. અને અત્યારે ગજેન્દ્ર છે સેને લીધે ભયભીત છે, તેને લીધું કે અંતકહ ઉરગાત, કાલરૂપી સર્પ મારી પાસે અત્યંત આવે છે, અને સર્પ કાળરૂપી સર્પ કેવો છે, તો કે અત્યંત બલિન અત્યંત બળવાન છે, અભિધાવત અત્યંત વેગથી મારી પાસે આવે છે દોડતો, અને એનો વેગ આવવાનો કેવો છે, તો કે પ્રચંડ વેગ, અને ભૃષમ નો અર્થ થાય અત્યંત પ્રચંડ વેગથી દોડતો બલવાન મૃત્યુ રૂપી સર્પ એટલે કે અહીંયા મગરમચ્છ છે એ મારી પાસે દોડી રહ્યો છે, અને હું અત્યારે શું છું, તો કે ભીતમ ડરેલો છું, પ્રપન્નમ શરણે આવેલો છું, તો યહ કશ્ચન ઈશ ચોક્કસ મને શું કરશે, તો કે પરિપાતી, અને એ ઈશ્વર કેવા છે, તો એમાં લેખું કે યદ ભયાત, જેની બીકથી મૃત્યુ પ્રત્યાવત્યરણમ, જેના ભયથી ઇવન મૃત્યુ યમ ધર્મ રાજા છે એ પણ પોતાનું કામ કરવા માટે સતત દોડે છે, સતત દોડવું એને કહેવાય પ્રધાવત્યરણમ, સતત દોડે છે, એવા ઈશ્વરને તમ ઈમહિ, એવા ઈશ્વરને શરણે હું જાઉં છું. ત્યાં 8મા સ્કંદનો 2nd ચેપ્ટર પૂરું થયું, ગજેન્દ્ર મોક્ષ છે એ 3rd ચેપ્ટરમાં છે 8મા અધ્યાયમાં, એટલે કે હવે ખરેખર શું ચાલુ થાય છે, તો કે ત્રીજ એટલે કહેવાય ને તૃતીય અધ્યાય, અને એનું ચેપ્ટરનું નામ છે ગજેન્દ્ર મોક્ષ. એનો પહેલો શ્લોક આપણે કાલે જોયો હતો, શ્રી શુક ઉવાચ, એવં વ્યવસિતો બુદ્ધ્યા સમાધાય મનોહૃદે, જજાપ પરમં જાપ્યં પ્રાગજન્મન્યનુશિક્ષિતં. શુક ઉવાચ, શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે આવી રીતે ગજેન્દ્ર શું થયા, તો કે એવં વ્યવસિત, વ્યવસિત નો અર્થ થાય મનથી નક્કી કર્યું, નિશ્ચિત બુદ્ધિ કે હવે બીજે ક્યાંય મારે ફાફા મારવાની જરૂર નથી, હવે હું મનમાંથી નક્કી કર્યું કે હું ક્યાં જઈશ, તો કે ઈશ્વર પાસે, એ રીતે જે નક્કી કરે ને કે હવે વ્યવસ્થિત, ને એવું નક્કી કરીને પછી એને શું કર્યું, તો કે બુદ્ધ્યા હૃદિ મનસમાધાય, બુદ્ધિ વડે પોતાના હૃદયની અંદર મનને શું કર્યું, તો કે એકાગ્ર કર્યું, બુદ્ધિ વડે હૃદયની અંદર પોતાના મનને સમાધાનમ કુર્વંતી, એને કરો મેં કે એને સમાધાન કર્યું, સમાધાન નો અર્થ થાય એકાગ્ર કર્યું, શાંત કર્યું,
અને પછી એને શું કર્યું તો કે પરમમ જાપમ જાપ્યમ જજાપ. જજાપ નો અર્થ થાય જપ ચાલુ કર્યો. કયો જપ ચાલુ કર્યો તો કે અત્યંત શ્રેષ્ઠ પરમમ જાપ્યમ, અત્યંત શ્રેષ્ઠ જપ છે જજાપ ચાલુ કર્યો. હવે કોકને એમ થાય કે ક્યાંથી ચાલુ કર્યો, એટલે પ્રાક જન્મની અનુશિક્ષિતમ, આગલા જન્મની અંદર જ એને શું હતો તો કે ભણેલો હતો. આ બધા જ જપ એને યાદ હતા એટલે અત્યારે એને શું કર્યું તો કે આગલો જપ ચાલુ કર્યો. કદાચ હસ્તામલક આપણે જે નામ સાંભળ્યું છે કે શંકરાચાર્ય જેની અંદર ચાર સ્ટુડન્ટ હતા, એકનું નામ સુરેશ્વરાચાર્ય, એકનું નામ પદ્મપાદાચાર્ય, એકનું નામ તોટકાચાર્ય અને ચોથાનું નામ હતું હસ્તામલક. એ હસ્તામલકની એક સ્ટોરી છે નાની એવી, જે આને થોડીક લાગે વળગે છે. હસ્તામલક છે એ ખરેખર બાય બર્થ કોઈ સાથે બોલતા નહીં, સાવ મૂંગા જ હતા. અને જાણે કે માણસોને એમ લાગે કે આ બાળક છે મંદ બુદ્ધિનું કે ગાંડું જન્મું છે, કોઈ સાથે બોલે નહીં, કોઈ સાથે રમે નહીં, ખાવાનું આપે તો ખાય, અત્યંત એકાંતમાં જઈને પડ્યું રહે. એટલે એના મા બાપને એવું થયું કે આ બાળક છે ખરેખર કેવું છે, તો કે અમારા ભાગ્યની અંદર આવું મંદ બુદ્ધિ વાળું બાળક ભગવાન અમને આપ્યું છે. હવે એમ કરતા એ હસ્તામલક છે એ 13 વર્ષના થયા, ઓલમોસ્ટ 13 વર્ષના થયા ત્યારે શંકરાચાર્યજી એના ગામમાંથી પાસ થયા, જે આદિ શંકરાચાર્ય છે એના ગામમાંથી પાસ થયા. એટલે હસ્તામલકના પેરેન્ટ્સને માતા પિતાને કોઈ સમાચાર આપ્યા કે શંકરાચાર્યજી પાસ થાય છે, બહુ સમર્થ છે, અત્યંત જ્ઞાની છે અને એની પાસે ઘણી બધી શક્તિઓ છે, તમે આ તમારા મંદ બુદ્ધિના બાળકને તમે ત્યાં લઈ જાઓ અને એ કંઈક કરશે તો એ બાળકનું સારું થશે. એટલે બધા મા બાપે એનું માની લીધું અને હસ્તામલકને, એટલે એનું નામ ત્યારે હસ્તામલક નહોતું, એનું નામ પેલા બેજુ હતું, પણ એ બાળકને એ શંકરાચાર્યજી પાસે લઈ ગયા અને શંકરાચાર્યજીને કીધું કે આ મારું બાળક છે, એ પહેલેથી આવું જ છે, કઈ બોલતું નથી. એટલે શંકરાચાર્યજીને પૂછ્યું, હું તો હો તું કોણ છો, તું ક્યાંથી આવ્યો છે, એવું બધું સંસ્કૃતમાં પૂછ્યું. જેવું સંસ્કૃતમાં પૂછ્યું એટલે ધડાધડ શ્લોક બોલવા માંડ્યા કે હું કોણ છું, હું ખરેખર શરીર નથી, હું બુદ્ધિ નથી, હું મન નથી, હું તો માત્ર ચિત્ત સ્વરૂપ આત્મા છું. એવી રીતે હસ્તામલકીયમ એવા એને 12 શ્લોક ની અંદર શંકરાચાર્યજી જવાબ આપ્યો કે હું ખરેખર શરીર ને મન નથી, હું તો ચૈતન્ય તત્વ છું, હું તો આત્મા જ છું. એમાં એને લગભગ 12 શ્લોકમાં જવાબ આપ્યો એટલે એના મા બાપ છે એ કેવાય અવાચક થઈ ગયા. એને કીધું કે આ છોકરું જે એક શબ્દ જન્મ પછી બોલ્યું નથી, આવી રીતે કેમ આવા શ્લોકો બોલવા માંડ્યું. એટલે શંકરાચાર્યજીને એને પૂછ્યું કે આવું શું થયું આ બાળક. એટલે એને પૂર્વજન્મની સ્ટોરી શંકરાચાર્યજી એના મા બાપને કરી. એને કીધું કે આગલા જન્મની અંદર એક ઋષિ હતા અને ઋષિ છે એક નદીને કાંઠે ઝાડ હતું, એ ઝાડ નીચે પોતે જપ કરવા બેઠા હતા અને સતત એ જ ઝાડ નીચે એ જપ કરે ધ્યાન કરે એની રીતે એનું જીવન એ ત્યાં જ વ્યતીત થતું હતું. હવે એ નદીમાં સ્નાન કરવા માટે એક પતિ પત્ની આવ્યા. હવે પતિ પત્ની આવ્યા એને આ મહારાજ જે બેઠા હતા ઋષિ મહારાજ એને કીધું કે આ મારું 1.5 વર્ષનું બાળક છે ને તમારી પાસે રાખી જાઉં છું, અમે નાઈને આવીએ ત્યાં સુધી બાળકને સાચવજો. એટલે ઋષિએ કીધું હા, ત્યારે એની આંખ ખુલી હતી એટલે કીધું હા હું સાચવીશ. અને એ પતિ પત્ની છે નદીમાં સ્નાન કરવા ગયા. હવે એક બાળક એની આગળ રમતું હતું અને ઋષિ તો ધ્યાનમાં બેસી ગયા, એને કઈ ખબર નથી કે પછી બાળક છે, એની બાજુમાં હતું એટલે ધ્યાનમાં જતા રહ્યા. અને પેલા નાતા હતા ત્યારે એક સર્પ આવ્યો, સર્પે આવીને બાળકને દંશ આપ્યો અને બાળક ઓન ધ સ્પોટ મરી ગયું. અને પેલા માતા પિતા છે સ્નાન કરીને પાછા આવ્યા અને ઋષિ પાસે આવ્યા તો જોયું તો એનું બાળક મૃત ત્યાં પડેલું હતું. એટલે એ બંને રડતા હતા, અત્યંત દુઃખી હતા અને ઋષિને પૂછ્યું એને કે જો ને આમ તમને તમારા પેલા ઉપર તમારા આશરે અમે આ બાળકને મૂકી ગયા હતા અને આ બાળક તો મરી ગયું. એટલે એને કીધું કે તમારું બાળક જો ને મર્યું નથી. પછી ઋષિએ શું કર્યું કે એ મરેલા બાળકની અંદર પોતાનું શરીર ત્યાગ કરી એને પ્રવેશ કરી લીધો, કારણ કે એ માતા પિતાને તો પોતાનું બાળક જોતું હતું. એટલે ઋષિએ પોતાનું શરીર છોડી દીધું અને આ બાળકના શરીરની અંદર એને પ્રવેશ કર્યો.
જે હતો એ આ હસતા મલકી અને નાવા ગયા તા હસતા મલકના મા બાપ. એટલે બાળકને બધું યાદ જ હતું એટલે તરત એને જે જવાબ આપ્યો. અને પછી શંકરાચાર્યજી કીધું કે આ છોકરો તમારા કઈ કામનો નથી, આમે એનું મન પહેલેથી અધ્યાત્મમાં છે એટલે હું એને મારા શિષ્ય તરીકે સ્વીકારું. એટલે કે પૌર્વ દૈહિકમ, માણસને પોતાના આગલા જન્મનો બધું યાદ, જેવી રીતે ઋષિને યાદ હતો એવી રીતે આ ગજેન્દ્રને પણ પૌર્વ દૈહિકમ, પોતાના પ્રાગ જન્મની અનુશિક્ષિતમ, પોતાના આગલા જન્મની અંદર એ શું હતો તો કે બધું ભણેલો હતો. એટલે કે આ પહેલો શ્લોક છે, ગજેન્દ્ર ઉવાચ નથી પણ પહેલો શ્લોક છે શ્રી શુક ઉવાચ. હવે પછી છે એ ગજેન્દ્ર છે એ સ્તુતિ કરે છે. સ્તુતિ મેં જે કીધું કે ટોટલ 28 શ્લોક છે એના, 28 શ્લોક છે. અને ખરેખર જોવા જાય તો 28 શ્લોક ની અંદર ગજેન્દ્રએ બીજું કાંઈ નથી કર્યું પણ ભગવાનના અનેક નામોથી એની સ્તુતિ કરીશ. અને ભગવાનને લગભગ જોવા જાય તો એને ત્રણ ભાગમાં સ્તુતિના, એમ કહેવાય ને સ્તુતિ લગભગ કહી શકાય કે ત્રણ ભાગમાં વહેંચી છે. એક, પરમેશ્વર ખરેખર કેવા છે તો કે ઉપનિષદ પ્રમાણે જે બ્રહ્મ તત્વ છે, જે નિરાકાર છે, જે નિર્ગુણ છે, એ બ્રહ્મ તત્વનું પણ આમાં એને વર્ણન કરીને કીધું કે હું ખરેખર ભગવાન વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે બ્રહ્મ તત્વ. એટલે કે એક બ્રહ્મ તત્વનું આવી રીતે વર્ણન કર્યું છે કે જે નિર્ગુણ નિરાકાર. એ જ બ્રહ્મ તત્વ માયા સહિતમ એ પોતે શું થઈ ગયા તો કે ઈશ્વર. ત્યારે એક ઈશ્વરને આપણે શું કહીએ તો કે એ જ નિર્ગુણ નિરાકાર છે એ સગુણ સાકાર થઈ ગયા. તો એણે ઈશ્વરના ઘણા બધા નામથી ઈશ્વરની સ્તુતિ કરી. એટલે એક નિર્ગુણ નિરાકાર સ્તરેથી પણ ભગવાનના અનેક નામોથી સ્તુતિ કરી, પછી એવી જ રીતે સગુણ સાકાર ઈશ્વરની પણ સ્તુતિ કરી. અને એ ઈશ્વર જે એને શરણે આવે એનું રક્ષણ કેવી રીતે કરે છે, એટલે કે રક્ષણ કરેલા આપણે કહેવાય ને કે એ કેવા છે તો કે પાલનહાર, એ ત્રાતા છે. એટલે કે રક્ષણ કેવી રીતે કરે છે એવા બધા સંબોધનોથી પણ એને ભગવાનની સ્તુતિ કરી છે તો કે સ્તુતિ. આવા ત્રણ સ્તરે ભગવાનની એને શું કરી છે કે સ્તુતિ. જેવી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ આ ત્રણથી જ, કા ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ નિરાકાર હોય, કા ઈશ્વર ભગવાનનું સ્વરૂપ છે સગુણ સાકાર હોય, અથવા એ ભગવાન કેવા છે તો કે માણસો જયારે એની પાસે મદદ માંગે ત્યારે બધી જ ઈચ્છા પૂરી કરવા વાળા, એ ત્રણે ત્રણ સ્તરે ભગવાનના અનેક નામથી સ્તુતિ કરી છે. એવી જ રીતે અહીંયા પણ એને શું કર્યું છે તો કે સ્તુતિ કરી છે. એ બેસ સાથે બીજો શ્લોક અને ગજેન્દ્રનો પહેલો શ્લોક. એટલે ગજેન્દ્ર ઉવાચ. ગજેન્દ્ર ઉવાચ, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયાભિ ધીમહિ. પહેલો શ્લોક છે એની અંદર ટોટલ બે વાક્ય કહી શકાય. પેલું વાક્ય છે નમો ભગવતે તસ્મૈ અને બીજું છે એતત ચિદાત્મકમ. સંસ્કૃત આવડતું હોય કે ન આવડતું હોય પણ એક નમઃ શબ્દ છે ને એની સાથે જોડાયેલા બધા જ શબ્દ હંમેશા ચોથી વિભક્તિમાં હોય, જેને આવડતું હોય થોડું ઘણું પણ. એટલે આ બધા જ છે એ ચોથી વિભક્તિમાં છે. ન ભગવતે તસ્મૈ પુરુષાય, પછી આમાં આદિ બીજાય, પરેશાય, એ બધા જે છે એ બધા એક વાક્ય છે, એ બધાને નમઃ. અને બીજું વાક્ય છે અહીંયા અભિધીમહિ, હું ધ્યાન કરું છું. અભિધીમહિ નો અર્થ થાય આઈ એમ મેડિટેટેડ અપોન, હું ધ્યાન કરું છું. તો કોનું ધ્યાન કરું છું તો અહીંયા આટલું વાક્ય છે યત એતત ચિદાત્મકમ અહમ અભિધીમહિ. આ જે ચિદાત્મક છે એનું હું શું કરું છું કે ધ્યાન કરું છું. ખાલી બે જ વાક્ય છે પણ બીજા બધામાં શું છે તો કે ભગવાનના અનેક નામ. ભગવાન કેવા છે તો કે ભગવતે,
भगवान केवा छे तो के तस्मै, भगवान केवा छे तो के पुरुष, भगवान केवा छे आदि बीजाय, भगवान केवा छे परेशाय। आ बदा भगवान ने हूँ शू करू छू तो के नमः। એટલે કે એક કોઈ એક શબ્દના અર્થ આપણે જોશું હવે, એમાં પહેલું વાક્ય છે એ અહીંયાથી મેં લખ્યું કે અભિધીમહી, અભિધીમહી નો અર્થ થાય હું ધ્યાન કરું છું, એતત ચિદાત્મકમ અભિધીમહી, યતઃ, યતઃ નો અર્થ થાય જે કારણથી। એટલે પહેલો શબ્દ છે યતઃ, યતઃ નો અર્થ થાય જે કારણથી, જે કારણ, યસ્માત કારણાત, જે કારણથી। પછી આમાં એક એતત શબ્દ છે, એતદ નો અર્થ થાય આ, આ શરીર, કે ખરેખર આ શરીર છે અત્યારે કેવું થઈ ગયું છે તો કે ચિદાત્મકમ, એ ચૈતન્ય તત્વ માટે કીધું કે ચૈતન્ય તત્વ કેવું છે તો કે આત્મકમ છે, અને અહીંયા છે ચિત્ત। આત્મકમ નો અર્થ થાય સ્વરૂપમ, અને ચિત્ત પરમાત્માનું સ્વરૂપ કેવું છે તો કે ચૈતન્ય સ્વરૂપ। એટલે કે જેને કારણે થી આ શરીર એ કેવું થઈ ગયું છે ચિદાત્મકમ, એનું હું શું કરું છું તો કે ધ્યાન કરું છું। ચિદાત્મક નો અર્થ થાય યચિત સ્વરૂપાત, ઈશ્વરનું ચૈતન્ય સ્વરૂપ હોવાથી મારું આ દેહ આદિ દુનિયામાં જેટલા શરીરો છે, 84 લાખ યોની ની અંદર, એ બધા જ દેહ કેવા થઈ ગયા છે ચિદાત્મકમ, ચેતનવંતા બની, જેના સાનિધ્યથી, એને કહેવાય ચિદાત્મકમ। અને જેને કારણથી એન વિશ્વમ ચેતયતે, જેને કારણે આખે આખું વિશ્વ આપણને કેવું લાગે છે ચેતનવંતું લાગે, પણ એ કેને લીધે છે તો કે ચિત આત્મકમ, જેનું સ્વરૂપ છે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ચૈતન્ય સ્વરૂપ છે। એ ચૈતન્ય સ્વરૂપને કારણે મારું પોતાનું શરીર પણ અત્યારે કેવું છે તો કે ચેતનવંતું, દુનિયામાં જેટલા દેહો છે એ બધા પણ કેવા છે ચિદાત્મકમ, અને ઇવન વિશ્વમ, ધારો કે આપણે ઝાડ જોઈએ જે સ્થાવર છે એ બધા પણ કેવા થઈ ગયા છે તો કે ચેતનવંત। અને આપણે યાદ કરી શકીએ એની અંદર કે કેનો ઉપનિષદ ની અંદર એક મંત્ર આવે છે કે ખરેખર એ ચેતન તત્વ કોણ છે તો કે શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનોયત, વાચઃ વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષઃ ચક્ષુ, અતિમુચ્ય ધીરાહ, પ્રેત્યા અનુ અસ્માદ લોકાત અમૃતા ભવંતિ। પણ શ્રોત્રસ્ય શ્રોત્રમ નો અર્થ થાય જેને લીધે કાન પોતાનું સાંભળવાની ક્રિયા કરી શકે છે, અહીંયા કાન નો કાન અર્થ નથી, ખરેખર એનો લિટરલી અર્થ થાય કાન નો કાન, પણ અર્થ ખરેખર થાય જેને લીધે કાન પોતાનું કાનનું જે કામ છે એ કરી શકે છે, મનસો મનઃ, જેને લીધે એ મનનું પણ મન છે, એને લીધે, જેને લીધે મન વિચારવાની શક્તિ રાખી શકે છે, જેને લીધે આંખ જોવાની શક્તિ રાખી શકે છે, એ તત્વનું નામ શું છે તો કે ચૈતન્ય તત્વ। એવી જ રીતે અહીંયા પણ જે ચૈતન્ય તત્વને લીધે આ આખું શરીર કેવું થઈ ગયું છે તો કે ચેતનવંતું, એવા ચેતન તત્વનું અભિધીમહી, એનું હું શું કરું છું તો કે હું ધ્યાન કરું છું। તો કોક પૂછે કે ધ્યાન શું કામ કરે, પગે લાગતો હોય તો આપણે તેમનો કે ધ્યાન કરે છે ખબર, એના કરતા પગે લાગવું જોઈએ। એટલે આને બિચારા કીધું કે અત્યારે હું માત્ર ધ્યાન કરી શકું છું કારણ કે મારા પગ છે એ તો મગરમચ્છે પકડા છે, તો હું તમને પગે ક્યાંથી લાગુ। એટલે કે કેવલ ધ્યાયામી, હું માત્ર તમને શું કરું છું, માત્ર હું ધ્યાન જ કરી શકું, કાય પ્રણતે અશક્યત્વાત, મારું કાયાથી મારી હું તમને નમી શકતો નથી કારણ કે મારા પગ છે એ ગ્રાહે પકડા છે। એવું જ એક વાક્ય હતું જે આપણે જીવનમાં ક્યારેક ઈશાવાસ્ય ઉપનિષદ ભણ્યા હતા, એની અંદર છેલ્લે એવું આવતું હતું કે જે ઉપાસક છે જે હિરણ્યગર્ભની સ્તુતિ કરે છે એ અંતિમ સમય ઉપર હતા, એ અંતિમ સમયે જ્યારે એને એમ થયું કે હવે હું ભગવાનને કહું કે તમે તમારા સૂર્યની અંદર તમે બેઠેલા છો, તમારું દ્વાર ખોલો, પણ ત્યારે એને એમ જ કીધું કે એની પાસે શક્તિ નહોતી, શરીરમાં ક્યાં શક્તિ વગરનું એનું શરીર થઈ ગયું હતું, એટલે એને કીધું કે તે નમઃ ઉક્તિમ વિધેમ ભૂઈષ્ઠામ, વારંવાર તમને હું બોલી બોલીને પ્રણામ કરું છું કારણ કે મારી પાસે તમને પગવા પગે લાગવા માટે શારીરિક શક્તિ જોઈએ એ નથી। એવી જ રીતે અહીંયા પણ હું ધ્યાન એટલે ધરું છું કે મારી શારીરિક શક્તિ ગજેન્દ્ર કહે છે ક્ષીણ થઈ ગઈ છે, એટલા માટે તેને હું માત્ર શું કરું છું તો કે ધીમહી,
તમારું માત્ર હું ધ્યાન કરી શકું છું. આ એક વાક્યનો બીજો વાક્ય છે જે મેં કીધું તું એ નમો ભગવતે તસ્મૈ ભગવતે પુરુષાય આદિ બીજાય પરેશાય નમઃ. નમઃ નો અર્થ થાય નમસ્કાર કરું છું, હું તમને નમસ્કાર કરું છું. પણ કોને? તો કે તસ્મૈ. કોને? તો કે ભગવાનને. કોને? તો કે પુરુષાય. કોને? તો કે આદિ બીજાય. અને કોને? તો કે પરેશાય. પેલો શબ્દ છે તસ્મૈ. મોટા ભાગે જીવનમાં આપણે ભગવાનને ત્રીજી વ્યક્તિ તરીકે જોઈએ. ઘરમાં હોય તો હું છું, ઘરમાં સામે વાળો હોય તો તમે છો, અને ત્રીજો આપણે હંમેશા ઇંગ્લિશમાં કહેવાય થર્ડ પર્સન, એ આપણે હંમેશા આપણાથી દૂર હોય. એવી રીતે ભગવાન મોટે ભાગે આપણાથી કેવા આપણે માનીએ છીએ? તો કે ત્યાં બેઠો છું, ઉપર બેઠો છું. એટલે એને હંમેશા ત્રીજી વિભક્તિથી બતાવે, એટલે થર્ડ પર્સન થી કહે, એને કહેવાય તસ્મૈ. શાસ્ત્ર પ્રસિદ્ધ ભગવાન, શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છો ભગવાન, પણ મને અત્યારે તો દેખાતા નથી, તો તમે જ્યાં છો ત્યાં. એટલા માટે જ આપણે જે તત્વમ શીખીએ છીએ ને એમાં તત્ ત્વમ અસીની અંદર તત્ છે એ કેવું છે? તો કે તે ઈશ્વર, જે હંમેશા એમ માનું છું કે ક્યાંક ઉપર જ બેઠા. હું હંમેશા કહું કે સચિન તેંડુલકર છે ને, એ જયારે પણ સદી કરતા, દેખે જયારે સેન્ચુરી મારે ને ત્યારે ઉપર જોઈને થેન્ક યુ કરે. નહીતર એને હૃદયમાં રાખવું જોઈએ ને, ભગવાન તો હૃદયમાં બેઠો. પણ મોટા ભાગના માણસોને એમ જ છે કે ભગવાન ક્યાં છે? તો કે અપ, ઉપર જ છે. એટલે તે ભગવાન, એટલે કે તસ્મય નો અર્થ થાય તે, જે બધા માટે નજીક નથી, જે દૂર છે, એને કહેવાય તસ્મય. એટલે કે શાસ્ત્ર પ્રસિદ્ધ ભગવાન, શાસ્ત્રમાં તમે પ્રસિદ્ધ છો બધી ખબર છે, પણ મને હજી મારા લાગતા નથી એવા તે ભગવાનને નમઃ. પછી બીજું છે ભગવતે. ભગવતે છે એ પણ ભગવાનની ચોથી વિભક્તિ છે. ભગવાન જે આપણે બોલીએ છીએ ને, એમાં એ કહે છે કે એક શબ્દ છે ભગ. સંસ્કૃતમાં ભગનો અર્થ થાય સારા ગુણો. અને જેની પાસે હોય એને કહેવાય વાન. આપણે એમ કહીએ ને કે ધનવાન, તો ધનવાન આપણે કોને કહીએ? જેની પાસે ધન હોય. એવી રીતે સારા ગુણો સંસ્કૃતમાં છે એને કહેવાય ભગ. તો સારા ગુણો જેની પાસે હોય એને કહેવાય ભગવાન. પણ ભગવાનની અંદર સારા ગુણો છે એ કેવા છે? આમાં એક શ્લોક છે વિષ્ણુ પુરાણનો છે, સમગ્રસ્ય, સંપૂર્ણપણે 100% એને કહેવાય સમગ્રસ્ય. ભગવાન પાસે છ વસ્તુ છે, સારા ગુણ છે એ સમગ્રસ્ય. આના જે શ્લોક છે એમાં સમગ્ર નો અર્થ થાય આપણે ઇંગ્લિશમાં કહી 100%, 100%, ઓછા વધતા નહીં. ઐશ્વર્યસ્ય, ભગવાન પાસે ઐશ્વર્ય નો અર્થ થાય ઈશ્વર ને માલિકીનો ભાવ, ઈશ્વરપણું, જેના ઉપર શાસન કરી શકે. ઐશ્વર્યસ્ય સમગ્ર, વીર્યસ્ય તાકાત, શક્તિ, પાવર ભગવાનની અંદર કેવી છે? સમગ્રસ્ય, 100%. યશ, ભગવાનની કીર્તિ આખા જગતમાં છે. યશ કેવું છે? તો કે 100%. આપણો યશ કેવો છે? તો પાડોશીને આપણે ઓળખીએ એટલો. યશ શ્રીયહ નો અર્થ થાય શ્રી, સંપત્તિ. પણ સંપત્તિનો અર્થ માત્ર પેલી સંપત્તિ નહીં, ધન નહીં, પણ સંપત્તિનો આપણે જે કહીએ છીએ અષ્ટલક્ષ્મી, એનું અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ અષ્ટલક્ષ્મી જે પુત્ર છે, ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, એ બધી ધૈર્ય શક્તિ 8 છે. એ બધાને એ ભગવાન પાસે છે કેવી છે? 100%. ઈવન સાક્ષાત લક્ષ્મીજી એને પગ દબાવે પછી તો એની પાસે હોય જ. એટલે કે શ્રી યહ સમગ્રસ્ય. હવે આવી રીતે ભગવાને આખે આખું જગત બનાવ્યું. ઈવન જ્ઞાન, આ 1, 2, 3, 4, 5 જ્ઞાન વૈરાગ્ય ભગવાનની અંદર કેવું છે? તો કે સંપૂર્ણ. આખે આખું જગત કેમ બનાવું? જગતને કેમ મેન્ટેન કરવું? અને જગતને પાછું કેમ સમાવી લેવું? એ સંપૂર્ણ જ્ઞાન ઈશ્વરની અંદર છે. અને આટલું બધું જગતને ઉત્પન્ન કર્યું, મેન્ટેન કરે છે, છતાં આ જગત મારું છે
એવો ભાવ ક્યારે ઈશ્વરને નથી, એટલે એની પર એને એમાં શું છે તો કે વૈરાગ્ય, સંપૂર્ણપણે વૈરાગ્ય. એટલે કે શરણામ આ છ છે ભગત ઇતરીના, આવા છ પ્રકારના ભગવાનની અંદર શું છે તો કે સંપૂર્ણપણે. આપણી પાસે છે એવું નથી, પણ આપણી પાસે કેવા હોય તો કે લિમિટેડ માત્ર. આપણી પાસે શ્રીય છે એ કેટલી છે આપણે બધાને વ્યક્તિગત ખબર હોય. આપણી પાસે ઐશ્વર્ય છે કહેવાય ને બધા ઉપર શાસન કરવાનું, તો કેટલા ઉપર? તો કે ઉંદર ને મારી શકીએ, મચ્છર ને મારી શકીએ, જો બીજું કોઈ મોટું પ્રાણી આવે તો આપણે ભાગવું પડે. ઇવન કોરોના જેવું નાનું પ્રાણી પણ, વાયરસ પણ આપણને અત્યારે શું કરે છે તો કે હેરાન કરે. એટલે કે ઐશ્વર્ય આપણી પાસે બધા છે, પણ 20%, 10% ભગવાનની અંદર કેવું છે તો કે સંપૂર્ણ. એવા ભગવતે ને નમઃ, મારા શું છે તો કે પ્રણામ. એટલે કે ભગવતે નો અર્થ થાય તે ભગવાનને. પછી પુરુષાય નમઃ, ભગવાનનું બીજું નામ છે પુરુષાય. અહીંયા પુરુષનો અર્થ સ્ત્રી પુરુષ નથી, પુરુષના બે અર્થ છે. એક પુરુષનો અર્થ થાય પૂરયતિ સર્વમ, જે સમગ્ર જગતને પોતાના ચૈતન્ય તત્વથી ભરી દે છે એને કહેવાય પુરુષા, જે આપણે પુરુષ સુક્તમ કહીએ છીએ. ત્યાં પુરુષ સુક્તમ નો અર્થ થાય જે પોતે સમગ્ર જગત બની ગયો છે એને કહેવાય પુરુષા. પૂરયતિ સર્વમ એ પુરુષ સુક્તમાં એનું વર્ણન છે. બીજો અર્થ છે પુરુષો સે, આપણું આપણું શરીર છે એને પણ શું કહેવાય તો કે પૂર. પૂર ગુજરાતીમાં આપણને ખબર છે પૂર નો અર્થ થાય ગામ, જેતપુર, મંડલિક પૂર, ઘણા પૂર છે. પૂર નો અર્થ થાય ગામ. એ પૂર ની અંદર જે રહેલો છે, નવદ્વારે પૂરે દેહી સુખમાસ્તે, એટલે એક પુરુષ નો અર્થ થાય જે સર્વ વ્યાપક છે, અને બીજું છે કે શરીર રૂપી નગરમાં ઘરમાં જે રહેલા છે એનું નામ પણ શું છે તો કે પુરુષ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ, એટલે કે ત્યારે પણ એને, અને બ્રહ્મયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા, અંદર બેઠા બેઠા ભગવાન જે બધાને અંતર્યામી છે એને પણ શું કહેવાય તો કે પુરુષ. એક પુરુષ વ્યાપ્યતિ, બધી જગ્યાએ વ્યાપ્ય છે એને પણ પુરુષ કહેવાય. અને બીજાનો અર્થ થાય જે અંદર શરીરમાં બેઠા છે આપણા ઘરની અંદર, શરીર રૂપી ઘરની અંદર, એને પણ કહેવાય પુરુષ. એ પુરુષાય નમઃ, એને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. પછીનો શબ્દ ગજેન્દ્રએ ભગવાન માટે વાપર્યો એ આદિ બીજાય. હવે વિચાર તો કરો, જે આપણે આના માટે તેને વિશ્લેષણ કરવું પડે એક એક શબ્દનો, એ ગજેન્દ્રની અંદર બુદ્ધિ કેટલી. આદિ બીજાય નમઃ, ભગવાન કેવા છે તો કે આદિ બીજાય. એના પણ બે અર્થ કીધા છે. એક આદિ બીજ નો અર્થ થાય મૂળ કારણ, ઓરિજિનલ ટ્રુથ, મૂળ કારણ. બીજો અર્થ થાય સનાતન. સામાન્ય બીજ હોય ને, અહીંયા બીજ નો અર્થ થાય કારણ. આપણે ધારો કે શિંગ વાવી, આપણા માંડવી વાવી, જેવી માંડવી આપણે ખેતરમાં વાવીએ એમાંથી નવો છોડ ઉગે, પણ જૂનું જે બીજ છે શું થઈ જાય, નષ્ટ થઈ જાય. એવી રીતે ભગવાને આખી આખું જગત ઉત્પન્ન કર્યું, પોતે ધારો કે થઈ ગયા તો જગત ભગવાનનું કારણ થયા ને, બીજ થયા ને, તો એ બીજ છે શું એનો નાશ થઈ જાય તો કે ના. સનાતન એ ખરેખર આદિ કારણ છે, પણ આખી આખું જગત ઉત્પન્ન કર્યા પછી પણ એ ક્યારે પણ નાશ પામતા નથી, એટલે એને કહેવાય આદિ એટલે કે મૂળ, બીજ એટલે કે કારણ. મૂળ કારણ જગત, જગતનું એ શું છે તો કે મૂળ કારણ. આ એક અર્થ છે મૂળ કારણમ. બીજો અર્થ સાંખ્ય દર્શન પ્રમાણે, સાંખ્ય દર્શન પ્રમાણે આદિ નો એક અર્થ થાય પ્રકૃતિ. પ્રકૃતિનો અર્થ થાય માયા,
અને બીજ નો અર્થ થાય પુરુષ. પુરુષ એટલે વળી પાછા આપણા પુરુષ નહીં, પણ જે સાંખ્ય ફિલોસોફીમાં પુરુષ છે એને કહેવાય ચૈતન્ય તત્વ. એમ કે છે પુરુષ અને પ્રકૃતિ બે રિયાલિટી છે સાંખ્ય દર્શન, કપિલ દર્શન પ્રમાણે. એટલે જે આપણે, તમને જો યાદ હોય તો ઉપદેશ સારંભમાં જોયું હતું કે એવું માનવામાં આવે છે કે આખી આખું જગત છે એ બે થી ઉત્પન્ન થયું, પુરુષ પ્રકૃતિ. એટલે અહીંયા પ્રકૃતિ નો અર્થ થાય માયા અને પુરુષ નો અર્થ થાય ચૈતન્ય, જે સાતમા અધ્યાયમાં પણ છે. એટલે કે એ ચૈતન્ય તત્વ અને માયા સહિતમ, એટલે કે આદિ નો અર્થ થાય માયા અને બીજ નો અર્થ થાય પુરુષ ચૈતન્ય. ઇવન માયાને પ્રધાન પણ કે છે સાંખ્ય ફિલોસોફી પ્રમાણે. એટલે કે આદિ બીજાય નમઃ, પેલા પૂર્વ ભૂમિકા બાંધે છે. ઈ છેલ્લે જ કહેશે કે મને છોડવું હોય તો છોડો, નહીં છોડવું હોય તો નહીં છોડો, ત્યાં સુધી થઈ ગયા ગજેન્દ્ર. એટલે કે આદિ બીજાય નમઃ, અને છેલ્લું છે પરેશાય નમઃ. પરેશ નો અર્થ થાય કે છે ને, એવું એક અર્થ થાય છે કે બ્રહ્માદિના પાલયિતૃત્વાત. બ્રહ્મા છે, બ્રહ્માજી છે, શંકર ભગવાન છે, જાત જાતના દેવતાઓ છે, એ બધાને પણ ભગવાન શું કરે છે તો કે એના પાલક છે. બધા દેવતાઓના પાલક નો અર્થ થાય જ્યાં સુધી ઈશ્વર તત્વ છે ત્યાં સુધી બધા દેવતાઓનું દેવતાપણું છે. એટલે એને કીધું કે પરેશ નો એક અર્થ થાય પરેશામ ઈશાનામ ઈશ, બધા જ નાના દેવતાઓના જે શ્રેષ્ઠ દેવતા, પરહનો અર્થ થાય શ્રેષ્ઠ દેવતા. અને બીજા બધા છે ઇન્દ્ર, અગ્નિ દેવતા, વાયુ દેવતા, એ બધાથી એનાથી કેવા છે શ્રેષ્ઠ, એનો એક અર્થ થાય પરેશ. જ્યારે બીજો પરેશ નો અર્થ થાય, જે ભાગવત ની અંદર આપ્યું છે, આ છે એ આપણું છે વેદાંતનું, પણ ભાગવત ની અંદર આપ્યું છે કે ભગવાન છે એ ખરેખર આખી આખું જગત બનાવ્યું અને જગત ની અંદર પ્રવેશી ગયા. હવે જગત ની અંદર પ્રવેશી ગયા એવી રીતે બધા જીવાત્માઓની અંદર પણ ભગવાન પ્રવેશી જ ગયા છે, પણ જીવો કેવા થઈ ગયા છે? એકવાર ચૈતન્ય તત્વ એક એક સૂક્ષ્મ શરીરમાં આવ્યું એટલે પછી જીવાત્મા એમ માનવા માંડ્યું કે હું કેવડો, તો કે ખોબા જેવડો. મનનું જેટલું સામર્થ્ય એટલું મારું સામર્થ્ય, સ્થૂળ શરીરનું જેટલું સામર્થ્ય એટલું મારું સામર્થ્ય, એવી રીતે ભગવાને આખું જગત બનાવીને એવું માનવા માંડે તો મારું સામર્થ્ય કેટલું? તો જેટલું જગત બનાવ્યું, જગત થી વધારે મારું કઈ નહીં. એટલે પરેશાય નો બીજો અર્થ કીધું પ્રવિષ્ટત્વે અપી. ઇવન આખી આખા સંસારની અંદર એ પ્રવેશી ગયા, ચૈતન્ય તત્વ થઈ ગયા, છતાં પણ જીવવત બધા સામાન્ય જીવોની જેમ એ ક્યારે પણ પરતંત્ર નથી થયા કે બીજા ઉપર આધાર ના રાખે. નતર એમ કે હવે માયા જે કે હું કરીશ. અત્યારે માણસો અત્યારે મોટા ભાગના કેવા થઈ ગયા છે, જીવોનો અર્થ શું થાય કે હવે પૈસા મળે તો કઈક મારું થાય, કોક મારી સાથે બોલે તો મારું કઈક થાય. એટલે કે આપણે મોટા ભાગના જીવો બીજાના વ્યવહાર ઉપર, બીજાના વાક્યો ઉપર આપણે કેવા છીએ તો કે પરતંત્ર છે. કોક આપણી સાથે કઈક વિચિત્ર વર્તન કરે આપણે ડિસ્ટર્બ થઈ જાય, શું કામ થાય છે? કારણ કે આપણે માનીએ છીએ કે હું જ આ શરીર છું. એવી રીતે ભગવાન એવું થઈ જાય તો, કારણ કે ભગવાનને તો ગાળ દેવા વાળા ગણાય છે, કારણ કે કેટલાયને તો ખબર જ નથી કે ભગવાન કોણ છે. એમ કહે છે કે ભગવાન જેવું છે જ નહીં, તો ભગવાને પણ દુઃખી થવું જોઈએ. પણ એને કીધું કે બધું બનાવવા છતાં પારતંત્ર્યમ, એ બીજાના કોઈના ઉપર આધારિત નથી, એને શું કહેવાય તો કે પરેશ. એટલે કે પહેલા શ્લોક ની અંદર અહમ અભિધીમહિ, ચિદાત્મકમ ને હું ધ્યાન કરું છું, અને બીજા શ્લોક ની અંદર એટલે કે બીજા સેન્ટેન્સ ની અંદર આ બધા જ એટલે કે ભગવાન ભગવતે નમઃ તસ્મે નમઃ આદિ બીજાય નમઃ કરીને ભગવાને શું કર્યા તો કે નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને હવે એને કે હવે એમ કે છે કે હું તમારે શરણે છું. પણ શરણ માટે થઈને એને જે વાક્યો યુઝ કર્યા છે એ અદભુત છે. અને એ જયારે શબ્દો બોલે છે તો એમ થાય કે કદાચ વેદાંતિ પણ આટલું ન બોલી શકે જેટલું આ બોલે છે ગજેન્દ્ર. કારણ કે મોટા ભાગના વેદાંતિ, અહીંયા ઘણા બધા વેદાંતિ બેઠા છે, એટલે કે મોટા ભાગના વેદાંતિઓને લગભગ એમ જ થતું હોય કે એક વેદાંત જ સાચો, વેદાંત સિવાયની ભગવાનની વાતો બધી ખોટી, લગભગ માણસો એવું માનતા હોય છે. પણ હંમેશા જ્યાં સુધી માણસ ભગવાનને ન સમજે, ઈશ્વર કોણ છે ન સમજે, ન જાણે, વેદાંત ન પચે. અને આ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ
पूर्व जन्म ने अंदर भगवान ने जायणा एनो जप करू तप करू एनो निचोड़ बीजा जन्म में बोले के ए व्यक्ति छे एक कया लेवल थी बोले छे भगवान ने कि तमे कौन छो। यस्मिन् इदं यतश्चेदं येनेदं य इदं स्वयं योस्मात् परस्मात् चित् परः त्वं प्रपद्ये स्वयं भुवम्। पहला वाक्य ने अंदर त्रीजा श्लोक ने पहला वाक्य ने अंदर एक बे त्रण अने चार इदम शब्द एने चार बार यस्मिन् इदम यतः च इदम येन इदम इदम स्वयं चार वक्त एने इदम इदम वापरू अने आ बधा एक एक वाक्य छे खरेखर। यस्मिन् इदम यतश्चेदम इदम यतः च यतः इदम येन इदम अने यह इदम स्वयं अने पछी यह अस्मात् परस्मात् च त्रीजु वाक्य कहेवाय ने पांचमु वाक्य अने छठ्ठु वाक्य छे तम परह त्वं प्रपद्यते आवाने हूँ शरणे जाऊँ छु। आ प्रपद्य नो अर्थ थाय हूँ तमारे शरणे छु पण एना पहेलाना ए जे बधा वाक्यो छे ए बीजू काई नथी पण वेदांत नो निचोड़ छे। एटले मैं एको एक वाक्य छूटा पड़ा छे। पहेलू वाक्य कयुं छे तो के यस्मिन् इदम यस्मिन् इदम बीजू छे यतः च इदम त्रीजु छे येन इदम चौथु छे यह इदम स्वयं पांचमु छे यह अस्मात् परस्मात् च परः। आ पंदरमा अध्यायनु वाक्य श्लोक छे आपणे जोशु अने त्वं स्वयं भुवम प्रपद्ये छठ्ठु वाक्य एमां एक पछी एक आपणे इदम इदम शब्द जोशु। पहेलू छे यस्मिन् इदम एनु लिटरली गुजराती थाय जेनी अंदर आ इदम एटले के आ अने यस्मिन् नो अर्थ थाय जेनी अंदर। ज्यां पण इदम शब्द छे एनो अर्थ थाय जगत अने जगत नो अर्थ पृथ्वी नहीं जगत नो अर्थ थाय आखू ब्रह्मांड अने ब्रह्मांड नी अंदर पाछा आपणे आवी जाय नहींतर आपणे के आखू ब्रह्मांड पण एमां आपणे आपणने बाकात करी। એટલે કે જ્યારે પણ ઈદમ થાય તો ઈદમ નો અર્થ થાય મારા સહિતનું સમગ્ર બ્રહ્માંડ એટલે કે ઈદમ એટલે કે આખે આખું જગત ઇન્કલુડિંગ મી મારા સહિતનું મારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથેનું જગત છે એ શું છે તો કે યસ્મિન જેની અંદર છે અને કોની અંદર છે તો કે યસ્મિન નો અર્થ થાય પરમેશ્વરે ઈશ્વરની અંદર છે આખે આખું જગત છે મારા સહિતનું એ કોની અંદર છે તો કે ઈશ્વરની અંદર। હવે જેને આવડતી હોય સંસ્કૃત એ નથી પણ આ છે ને સાતમી વિભક્તિ છે આપણે જે રામહ રામો રામહ એટલું તો કોક ને સાંભળ્યું હોય ને એમાં છેલ્લું આવે રામે રામ રામે રામયોહો રામેશુ એવી રીતે પરમેશ્વરે એ સાતમી વિભક્તિ છે અને હંમેશા એ શું બનાવે તો કે સ્થળ બતાવે જગ્યા બતાવે। આપણે એમ કહીએ કે ભાઈ ઋષિ ક્યાં બેઠા છે તો કે ઝાડ નીચે તો ઝાડ છે એ જગ્યા છે ઝાડ નીચે। એવી રીતે આ કીધું કે ઈદમ જગત છે ક્યાં છે તો કે યસ્મિન આ જગતમાં છે તો ખરેખર એ એક જગ્યા બતાવે છે કે ભગવાન આખી આખું જગત ક્યાં છે તો કે ભગવાનમાં એટલે કે એક આખી આખું ભગવાન ગોળ ઈંડાની જેમ બેઠા છે અને અંદર આખી આખું જગત ભરાઈ ગયું છે એવું એનો અર્થ થાય। એટલે પ્રશ્ન પૂછ્યો કહેવાય ને કે આ બધા ટીકાકાર છે કે હસ્તે ઘટઃ હાથમાં આપણે ઘડો રાખીને પૂછે ઘડો ક્યાં છે તો કે મારા હાથમાં। ફળ હોય આપણે પૂછીએ કે ફળ ક્યાં છે તો કે વૃક્ષે ફલમ। એવી રીતે ભગવાન છે એ આવી રીતે એક હાથમાં આધાર રાખીને બેઠા છે અને ઉપર આખું જગત છે એવું કઈ છે તો કે ના એવું એવી રીતે નથી પણ આ કેવી રીતે છે તો કે આપણે જયારે એમ કહીએ કે ભાઈ દોરડાની અંદર સાપ આપણે વેદાંતની અંદર એક જ એક્ઝામ્પલ આપે આપણે એમ કહીએ કે ભાઈ સાપ ક્યાં છે તમને જે દેખાતો હતો તો બીજો તો કઈ હતો નહીં એટલે એમ કીધું દોરડાની અંદર શું છે તો કે સાપ દેખાણો એટલે ત્યારે આન્સર તો આપણે એમ જ આપીએ ને કે સાપ મેં ક્યાં જોયો તો કે દોરડામાં તો ત્યારે એ જે દોરડું છે આપણે એને કેવી રીતે લઈ આપણને જયારે સાપની કલ્પના થઈ કહેવાય ને કે સર્પની કલ્પના આપણે ક્યારે કરી શકી દોરડું છે ત્યારે જયારે દોરડું ન હોત તો કલ્પના થાત
लेके सर्प जे एक कल्पना जे कल्पित कल्पित जे पण ई कल्पित सर्प नी आपणे कल्पना क्यारे करी तो के दोरडू छे त्यारे दोरडा ने संस्कृत मां शुं कहेवाय तो के रज्जु तो रज्जु ने सारी भाषा नी अंदर कहेवाय रज्जु छे ए कल्पना करवा माटेनुं अधिष्ठान छे अधिष्ठान नो अर्थ थाय जे होय तो आपणे बीजी कल्पना करी शकी धारो के राते जाता होय अने आपणे एम कहीए के जो सामे भूत भूत हवे आपणे भूत जोयुं पछी बीजे दिवसे सवारे एज जग्याएथी पास थया त्यारे खबर पड़ी कि खरेखर भूत नहोतुं पण झाडनुं ठूठू हतुं ए आपणने भूत जेवुं लागतुं हतुं पण झाडनुं ठूठू हतुं त्यारे भूत जोयुं तो झाडना ठूठाने आपणे शुं कहेवाय तो एने कहेवाय अधिष्ठान अधिष्ठान नो अर्थ थाय जेना वगर बीजी कोई कल्पना न थई शके बीजी बीजो दृष्टांत आपे छे के भाई अमे चांदी जोई कई जग्याए तो कि छीपलामां तो छीपलामां ज्यारे आपणे चांदी चांदी जोई पण त्यां ग्यां पछी खबर पड़ी के भाई आ तो चांदी नहोती छीपलू हतुं पण चांदी क्यारे जोई शक्या छीपलू हतुं त्यारे तो ए छीपलाने पण शुं कहेवाय अधिष्ठान दोरडा ने पण शुं कहेवाय अधिष्ठान ए रीते झाडना सूका ठूठाने शुं कही शकाय तो अधिष्ठान जेना वगर कल्पना शक्य नथी ए बधाने शुं कहेवाय तो के अधिष्ठान एवी रीते समग्र जगत खरेखर एवं कहे छे के आखे आखू जगत छे ए आपणे छे वास्तविक छे ई कल्प खरेखर जगत छे कल्पना ज छे शास्त्र प्रमाणे ए आपणे कल्पना क्यारे करी शकीए छीए જ્યારે ચૈતન્ય તત્વ છે ત્યારે પરમેશ્વર છે ત્યારે આપણે આખે આખા જગતની શું કરીએ છીએ તો કે કલ્પના એટલે તો ભગવાન શું થયા તો કે સમગ્ર જગતનું શું થયા તો કે અધિષ્ઠાન એટલે કે પેલું યસ્મિન ઇદમ નો અર્થ થાય પરમાત્મા છે આખે આખા જગતનું શું છે તો કે અધિષ્ઠાન અધિષ્ઠાન એટલે મોટું બિલ્ડિંગ એટલે ઘણી વાર સંસ્કૃતમાં બોલે કે આ મોટું અધિષ્ઠાન છે સંસ્કૃતમનું અધિષ્ઠાન છે હિન્દીમાં પણ બોલાય પણ અહીંયા એના જેવો અર્થ નથી અધિષ્ઠાનનો અર્થ થાય જેની પ્રેઝન્સ વગર જેના અસ્તિત્વ વગર બીજા કોઈની કલ્પના અશક્ય છે એનું નામ શું છે તો કે અધિષ્ઠાન આખે આખું જગત એ ક્યારે શક્ય છે કે જ્યારે ચૈતન્ય તત્વ છે જેવી રીતે દોરડું છે તો સાપ દેખાય જેવી રીતે છીપલું છે તો ચાંદી દેખાય જેવી રીતે વૃક્ષ છે તો ભૂત દેખાય એવી જ રીતે ચૈતન્ય તત્વ છે કે ઈશ્વર છે ત્યારે આખે આખું જગતનો ભાસ થાય છે તો ઈશ્વર શું છે તો કે આ જગતનું શું છે તો કે અધિષ્ઠાન એટલે મેં લખ્યું કે યસ્મિન ઇદમ નો ખરેખર અર્થ શું થાય તો અર્થ થાય પરમેશ્વર અધિષ્ઠાન આખે આખા જગતનું ભગવાન શું છે તો કે અધિષ્ઠાન અધિષ્ઠાન અર્થ એના વગર જગત શક્ય નથી આપણે એમ પણ કહી શકીએ સત્ય લે સત્ય છે વાસ્તવિકતા છે એના ઉપર બીજું બધું આપણે શું કરીએ છીએ તો આપેલો યસ્મિન ઇદમ પછી છે યતઃ ઇદમ અને યેન ઇદમ તો એ સમજવા પહેલા આપણે ઘણી વાર જે અહીંયા તો પ્રખર વેદાંતી જે બધા બેઠા છે બધાને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો આપણા વેદાંતની અંદર એને આપણે નામ આપીએ છીએ કાર્ય અને એને એક્ઝામ્પલ મેં આપ્યું કે ઘડો હોય ધારો કે ઘડો હોય તો ઘડા માટે બનાવવા માટે એના બે કારણ હોય ઘડાને કાર્ય કહેવાય પણ ઘડા બનાવવા માટે બે કાર્ય બે કારણ છે એક કારણને આપણે શું કહીએ તો અહીંયા છે માટી મૃદ મેં લખ્યું છે પણ એને ગુજરાતીમાં કહીએ માટી અને આને કુંભકારને શું કહેવાય તો કે કુંભાર કુંભાર છે કુંભાર શું કરે તો કે કુંભાર છે એ ઘડો બનાવે કેનાથી બનાવે તો કે માટીથી એટલે કે એક ઘડા બનાવવા માટે બે ની જરૂર છે એક કુંભારની અને બીજી માટીની એનું ટેકનિકલ નામ કુંભારને સારી ભાષામાં શું કહેવાય તો કે નિમિત્ત કારણ નિમિત્ત
નિમિત્તનો અર્થ થાય આની અંદર ચૈતન્ય તત્વ હોય એ નક્કી કરે ને કે મારે ઘડો બનાવવો છે, એટલે કે નિમિત્ત કારણ હંમેશા લાઈવ હોય, જીવંત હોય, ચૈતન્ય તત્વ વાળો હોય. એટલે કે કુંભાર છે, નિમિત્ત કારણ હંમેશા કેવું હોય? તો કે ચૈતન્ય વાળો, ચૈતન્ય તત્વ વાળો, જીવંત. આપણે બીજી ભાષામાં કહીએ જીવંત. જ્યારે જેમાંથી બનાવવું હોય એ વસ્તુ છે, એનું સારું નામ શું છે? તો કે ઉપાદાન કારણ. ઉપાદાન નો અર્થ થાય એ પોતાનું દાન કરી દે માટી, અને એમાંથી પછી કુંભાર શું બનાવે? તો કે ઘડો. એનું ટેકનિકલ નામ છે ઉપાદાન કારણ, અને હંમેશા જડ જ હોય. જ્યારે નિમિત્ત કારણ હંમેશા શું હોય? તો કે ચેતન હોય. જ્યારે પણ નિમિત્ત કારણ આવે હંમેશા કેવું હોય? તો કે ચેતન. જ્યારે ઉપાદાન કારણ હંમેશા કેવું હોય? તો કે જડ. એટલે કે નિમિત્ત કારણ ચેતન હોય, જ્યારે ઉપાદાન કારણ કેવું છે? તો કે જડ. આને કારણ કહેવાય, અને જેમાંથી જે વસ્તુ બની એને શું કહેવાય? તો કે કાર્ય. હવે આખી આખું જગત ભગવાને બનાવ્યું છે, તો એમને તો ટપકીને ભર્યું નથી, એ કાર્ય જ કહેવાય. જગત છે, આખી આખું દુનિયા છે, યુનિવર્સ છે, કે બ્રહ્માંડ છે, એને આપણે શું કહીએ? કાર્ય છે. અહીંયા આવીને તો કોઈ બનાવ્યું નથી, કોકે તો બનાવ્યું જ હશે આખું જગત. એટલે કે આખી આખું જગત શું છે? તો કે કાર્ય છે. જો જગત કાર્ય હોય તો જગતનું પણ નિમિત્ત કારણ હોય, અને જગતનું પણ ઉપાદાન કારણ હોય. તો જગતનું નિમિત્ત કારણ કોણ, અને જગતનું ઉપાદાન કારણ કોણ? કાર્ય જગતનું પણ નિમિત્ત ને ઉપાદાન કારણ હોય. શાસ્ત્ર કહે છે, આપણે ઉપનિષદ કહે છે કે ઈશ્વર જ નિમિત્ત કારણ છે, અને એ જે ઈશ્વર છે એ એક જ એક્સેપ્શન કેસ એવો છે કે ઈશ્વર પોતે જ શું છે? તો કે ઉપાદાન કારણ, જેની અંદર બીજા બધાની અંદર નિમિત્ત ને ઉપાદાન કારણ જુદા હોય, જ્યારે એક જ વસ્તુ એવી છે કે જેમાં ઈશ્વર પોતે જ ઉપાદાન કારણ અને ઈશ્વર પોતે જ નિમિત્ત કારણ. એટલે ભગવાનનું એક બીજું નામ છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઈશ્વર કોણ છે? કે જેની અંદર ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ જુદા નથી, બે એક જ ઈશ્વર એવું છે. અને ઈવન આપણે પણ છે ને એક અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છીએ. કોના? તો કે આપણા સ્વપ્ન જગતના. આપણે જયારે સ્વપ્નું જોઈએ, ડ્રીમ કે સ્વપ્નું જોઈએ, ત્યારે આપણા સ્વપ્નની અંદર આપણે જ દુનિયાની બધી વસ્તુ બની ગયા છે, અને અંદર જે બધું ભરાણું છે. કહેવાય ને કે આપણી અંદર, ધારો કે આપણે પહાડો જોયા, નદીઓ જોઈ, માણસો જોયા, તો એ આપણા મગજમાં તો ગુસ્સાનો હોય. આપણા સ્વપ્ન જગતના આપણે શું છીએ? તો કે આપણે જ ઉપાદાન કારણ ને આપણે જ નિમિત્ત કારણ. એવી જ રીતે ઈશ્વર આખી આખા જગતનું શું છે? તો કે નિમિત્ત કારણ, ઉપાદાન કારણ. એ બંને, આ બે છે ને, એક યતઃ ઇદમ અને યેન ઇદમ, એનાથી સમજાવશે. એ આપણે આવતીકાલે જોશું. ઇટ ઇઝ ઓલરેડી 5:30. કઈ પ્રશ્ન એને કોઈને ક્યાંય પણ? નો ક્વેશ્ચન? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.